માતરના ઉંઠેલામાં નવરાત્રી દરમિયાન પથ્થરમારા બાદ ગામ કિલ્લામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે 43 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કર્યો છે. 10 થી 11 લોકોની અટકાયત કરીને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. એક સમુદાયના 150 જેટલા લોકોના ટોળાએ હુમલો કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. તુળજા માતાના મંદિર પાસે ગરબા દરમિયાન આ ઘટના બની હતી. करीब 11 बजे के आसपास उंडेली गांव के जो सरपंच है इंद्रवदन भाई, उन्होंने एक मानता बाधा रखी थी. तो उसी सिलसिले में ये जो माताजी का मंदिर है, मंदिर के पास में गरबे का एक फंक्शन रखा था अष्टमी के दिन. अब उसी फंक्शन के दौरान यहाँ जो मस्जिद है, मस्जिद के सामने कुछ मुस्लिम लोगों का मॉब इकट्ठा हो गया और उन्होंने इस जो गरबा कार्यक्रम है उसके अंदर बाधा डालने की कोशिश की और बाद में पथराव किया और उसी की वजह से 6-7 लोगों को इंजरी हुई है. और यहाँ पर पास में एक स्वामीनारायण मंदिर है, मंदिर के अंदर खड़ी हुई सरपंच की कार को भी तोड़ा गया है, उसको भी नुकसान किया गया है. जो डीजे था उसको भी नुकसान किया गया है और मंदिर के अंदर भी पथराव किया गया है. 6 से 7 लोगों को इंजरी हुई है. कंप्लेन यहाँ के जो मॉब थे उसमें सरपंच ने 43 लोगों को आइडेंटिफाई करके उनके खिलाफ कंप्लेन दी है और बाकी 150 से 200 लोगों का एक मॉब था, उस मॉब ने ये असॉल्ट किया था जिसमें महिलाएं और पुरुष शामिल थे. पूछताछ चालू है और करीब 10-11 आरोपियों को हम लोगों ने पूछताछ के लिए हिरासत में लिया है. गरबा प्रोग्राम रात 12:15 वगे आ लोग त्राटकी पड़ा, पत्थर मारो करो, लाकड़ियों लेने ऊपर बधु तोफान मरियो. પબ્લિક આપણી 10 થી 11 માણસને વાગ્યું છે, બસ બીજું કઈ નહીં. કયા લોકો એ હુમલો? આપણા મુસલમાન લોકો વાગ્યું. પોલીસને જાણ કરી, પોલીસવાળા આવ્યા પછી તોફાન થોડું થયું, એ લોકોને 2 જણને વાગ્યું હતું, પોલીસવાળાને તે એમને 2 જણને વાગ્યું હતું. ગાડી આપણી ગાડી છે ને એને નાસ્તા માટે લાવેલા ગરબામાં, એને થોડુંક નુકસાન કરી નાખ્યું છે. કાચ ભાગ આઈસર ડીજે વાળાને ઘટના બની ત્યારે કેટલા લોકો અહીં ઉપર? 200 થી 300 માણસ. કેટલા લોકોના ટોળા એવું? એ લોકોના 300-200 માણસ. ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામ ખાતે ગત રાત્રે જે નવરાત્રીના ગરબાનું આયોજન થઈ રહ્યું હતું એ દરમિયાન જે આક્ષેપ થઈ રહ્યા છે તે મુજબ એક ચોક્કસ સમુદાય વિશેષ દ્વારા પથ્થરમારાની ઘટના છે તે બની હતી. ત્યારે આ ગલી જે તમે જોઈ રહ્યા છો એ જગ્યા પર પણ પથ્થરમારાની ઘટના બની છે. ત્યારબાદ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 150 લોકોના ટોળાએ હુમલો કર્યાનું જે DYSP છે તેમણે પ્રાથમિક નિવેદન અત્યારે આપ્યું છે. સાથે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સ્વામિનારાયણ મંદિરની બહારના છે કે જ્યાં આ ઘટના સ્થળે પણ પથ્થરમારાની ઘટના છે થયા પ્રકારની ફરિયાદ છે અત્યારે દાખલ કરવામાં આવી છે. જે ગાડી જોઈ રહ્યા છો તે ગામના સરપંચની છે. આ ગાડી ગરબી સમયે છે તે નાસ્તા માટે લાવવામાં આવી હતી અને દરમિયાન જ 12:15 વાગ્યા આસપાસ જે પ્રમાણે સરપંચે નિવેદન આપ્યું છે તે મુજબ રાત્રે 12:15 વાગ્યા આસપાસ એક સમુદાય ચોક્કસ વિશેષ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં ગાડીને છે તે નુકસાન પહોંચ્યું છે. ગાડીના કાચ છે તે તોડવામાં આવ્યા છે. આ પ્રકારની ઘટનાની છે તે અત્યારે પ્રાથમિકી દર્જ કરવામાં આવી છે. જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સ્વામિનારાયણ મંદિરના છે કે જે ઉંઢેલા ગામમાં આવેલું છે. જ્યાં ગરબી થઈ રહી હતી તેનાથી થોડે દૂર આ મંદિર આવેલું છે. ત્યારે આ સમગ્ર વિસ્તારમાં છે તે પથ્થરમારાની ઘટના કરવામાં આવી છે જેમાં કાર સહિત તોડફોડ પણ કરવામાં આવી છે અને જેમાં 6 થી 8 લોકો ઈજાગ્રસ્ત પામ્યા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે 43 જેટલા લોકો સામે નામજોગ ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન પ્રવીણ વાઘેલા સાથે JS ચૌહાણ, VTV ન્યૂઝ, ખેડા.